આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ગારિયાધર ખાતે બાયપાસ રોડ પ્રોટેક્શન વોલ સરદાર સર્કલના કામનું ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું. ગારિયાધર નગરપાલિકા દ્વારા ગારિયાધર શહેરના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રીની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રોડ રિસ્ફેસિંગ ગ્રાન્ટની બચત રકમ અને 14મા નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત કરવાના વિકાસના કામો PGVCL ઓફિસથી નવાગામ રોડ પાણીના સંપ સુધી બાયપાસ રોડ પ્રોટેક્શન વોલ અને સરદાર સર્કલનું લોકલાડિકા અતિ કાર્યશીલતા ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું. વિપુલ તિલાવત સાથે મુકેશ કંટારિયા, ગારિયાધર, સ્પીડ ન્યૂઝ 17. અગિયાર જાન્યુઆરી 2021ના શુભ દિને ગારિયાધર નગરપાલિકા દ્વારા એક વાલમ બાયપાસ જે PGVCLથી ચાલુ કરીને નવાગામ રોડે પાણીના ટાંકી સુધી જે અવારનવાર ગામમાં ટ્રાફિકની સમસ્યાઓ થતી હતી એને હલ કરવા માટે આયોજન કરેલ, જેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું અને સાથોસાથ અખંડ ભારતના શિલ્પી એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એટલે સ્ટેચ્યુનું જે સર્કલ બનાવવાનું છે એના માટેનું એક પણ ખાતમુહૂર્ત અલગથી કરવામાં આવ્યું. એમ મળીને બંને મળીને 2 કરોડ રૂપિયાના આસપાસના કામો ગારિયાધર નગરપાલિકા વતી અને શ્રી લોકલાડીના ધારાસભ્ય ગારિયાધરના કેશુભાઈ નાકરાણીના હસ્તે આજરોજ સંપન્ન કરવામાં આવ્યું. આજરોજ ગારિયાધર નગરપાલિકા દ્વારા 2 મહત્ત્વના કામનું આજે ખાતમુહૂર્ત કર્યું છે આજે, અને આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ અમારા ભારતીય જનતા પક્ષના આગેવાન ભાઈ કેતનભાઈ, ભાવેશભાઈ, શહેર પ્રમુખ નિલેશભાઈ ભાઈ ચૌહાણ અને બધા આગેવાનોની ઉપસ્થિતિમાં જે દેશના લોખંડી પુરુષ કહેવાય છે તેને અખંડ ભારતના શિલ્પ તરીકે બિરુદ મેળવ્યું છે વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું ખાતમુહૂર્ત છે, અને ગુજરાત વિદ્યુત બોર્ડથી નવાગામ રોડ સુધી બાયપાસ 2 કરોડના ખર્ચાનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે. અને ખૂબ મહત્ત્વની સમસ્યા એ પણ હતી કે ગારિયાધરમાં ટ્રાફિક ઓછું થાય એના માટે અગાઉ આપણે 2 ઘીની બાયપાસ કર્યો હતો આપણે, અને આ બીજો બાયપાસ નવાગામ રોડે સીધા વાહન નીકળે એની માટેનું આ 2 કરોડના ખર્ચા જ ખાતમુહૂર્ત કર્યું છે. પણ આ નગરપાલિકામાં ખૂબ સમસ્યાઓ 15-20 વર્ષ પહેલાં હતી. પીવાનું પાણી, ગંદકી, રસ્તા, શૌચાલય, તમામ સમસ્યાઓથી ઘેરાયેલું ગારિયાધર હતું. વીજળીની સમસ્યા પણ એટલી હતી, પણ સરકાર દ્વારા આ ગામને ખૂબ પૈસા પણ આપ્યા છે અને ગામની જે લોકોની માંગણી હતી એમાં અમે 95% પરિપૂર્ણ કામો કર્યા છે. હવે માના 2-5% નાના મોટા કામો રહ્યા છે, એક જ વર્ષમાં પૂર્ણ કરવાના છે. તો આ પ્રસંગે બધાને શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત.